જૈન સમાજમાં નાની ઉંમરમાં દીક્ષા લેનાર યુવક યુવતીઓનું પ્રમાણ વધારે હોય છે. સુરતમાં હીરાના વેપારી પંકજ મહેતાની દીકરી યશ્વી દીક્ષા લેવાની છે, ત્યારે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં તેના પરિવાર દ્વારા ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન કરાયું, ત્યારે યશ્વીએ પોતાના માતા પિતાનો સહયોગ મળ્યા બાદ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. તેઓ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આજના યુવાનો ગેજેટ્સ, હાઈટેક ટેકનોલોજી, મોબાઈલ, ગાડીઓની પાછળ ગાંડા હોય છે, ઘેલા હોય છે અને તેમને આ વસ્તુ જોઈતો છે. પરંતુ જૈન સમાજની અંદર અલગ પરંપરા છે. આવા યુવાનો અત્યારે આ તમામ પ્રકારની મોહ માયા છોડીને સંયમના માર્ગે જઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે યશ્વી છે. યશ્વી 2 દિવસ બાદ દીક્ષા લેવાની છે. જોકે છો યશ્વીના ચહેરા ઉપર સ્પષ્ટપણે જે ભાવ છે દેખાઈ રહ્યો છે. યશ્વીને આપણે પૂછ્યા, યશ્વી અચાનક દીક્ષા લેવાનું મન સાંભળ, કારણ કે અત્યારનો જે ભૌતિક સુખ છે દરેક યુવકો, કારણ કે તમારા અનેક મિત્રો હશે જે માનતા હશે અને તમે આ વૈરાગ્ય ભાવ લેવાનું પસંદ કર્યું, શું કારણ છે? એક, મારું નામ યશ્વી પંકજભાઈ મહેતા છે અને મારી દીક્ષા પરમ પૂજ્યપાદ નેમિસુરેશ્વરજી મહારાજમાં દીક્ષા છે અને મારી લાઈફનો ચેન્જ મારા ગુરુ મહારાજ શ્રુત પ્રજ્ઞાશ્રીજી મહારાજ છે. મારા પર એમનો ખૂબ ખૂબ ઉપકાર છે. અને આપ પૂછો છો કે આજના કળિયુગમાં મારામાં એટલો જ ડિફરન્સ છે કે આટલા બધા ધર્મો છે, પણ એક જૈન ધર્મમાં જેવું બતાવ્યું છે કે પ્રભુનો પંથ અને પ્રભુ બનવાનો પંથ અને આપણે પોતે પ્રભુ બની શકીએ માત્ર જૈન શાસનમાં જ બતાવ્યું છે. હું આજના કળિયુગને એટલું જ કહીશ કે આપ જે આ કળિયુગમાં જે ડૂબતા જાઓ છે એ બહુ જ પાપી અને એવો કળિયુગ છે કે આપ આ ભૌતિક સુખોને માંડવામાં જૈન શાસનનું સુખ ભોગવી નથી શકવાના. બહુ કઠિન વસ્તુ છે આજનું જે જીવન જીવવું, આપણું જે જીવન જીવવું, નાની નાની વસ્તુઓમાં ગાડીનો ઉપયોગ કરો, પરંતુ ત્યારે તમે આ સંયમનો માર્ગ લેશો ત્યારે બધું છોડી દેવાનું છે. શું કહેવું છે બાબત? જે શાંતિ આપને ગાડીમાં બેસવાથી ફરવાથી મળે છે એ જ શાંતિ મને પ્રભુના બતાવેલા વિહાર તરફ કે પ્રભુની ભક્તિ કરવામાં, ગુરુની સેવા કરવામાં, એમાં જ સાચું સુખ લાગે છે. આ બધું આપને ભૌતિક સુખમાં લાગે છે અને મને મારા પ્રભુનો બતાવેલો માર્ગ જ સાચો સુખ લાગે છે. જરૂરથી મમ્મી સૌથી વધારે વાલી હશે. મમ્મીને જ્યારે વાત કરી કે મારે હવે દીક્ષા લેવી જ છે, સંયમના માર્ગે જવું છે, મમ્મીનું પહેલું રિએક્શન શું અને તમે મમ્મીને કેવી રીતે સમજાવ્યા? પહેલું રિએક્શન કે બેટા મને વિશ્વાસ જ નથી કે તું દીક્ષા લેવી જ. પછી જેમ જેમ સમય વધતો ગયો એમ એમ એને લાગ્યું કે મારી છોકરી વધવા લાગી છે પ્રભુના પંથે જવા માટે. એમ એમ એને મનમાં નક્કી તો કર્યું કે ના, મને મારી છોકરીને પાછી વળાવી છે સંસાર તરફ, પણ એને લાગ્યું કે મારી છોકરી તો પૂરી પ્રભુના શાસન માટે વળી ગઈ છે અને આજે હું આ ઊભી છું એ મારા મા બાપના કારણે ઊભી છું. અને મમ્મી કરતાં પપ્પા પણ વધારે વાલા હોય છે અને પપ્પાએ પણ લાલચ આપી હશે કે રહી જા ના જા, તું જે કહી દે તેને અપાવીશું. શું કર્યું હતું પપ્પાએ? ના, બાપ કરતાં માનું વધારે હતું. માએ ના પાડી હતી, બાપ તૈયાર હતા કે હું રજા આપી દઈશ, પણ મમ્મીને એવી ઈચ્છા હતી કે ના, હજી હું થોડો સમય અહીંયા રહું, હજી થોડા વર્ષ નીકળે અને પછી પ્રભુના પંથે જાઉં. અને આજે જે બી ઊભી છું એ મારી મા બાપના કારણે જ અહીંયા છું. યશ્વીએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જે દિશામાં તે જઈ રહી છે, જે તેને સંકલ્પ કર્યો છે સંયમના માર્ગે જવાનો, તે અત્યારે કહી શકાય કે યોગ્ય છે અને તે સમાજને એક નવી દિશા, એક નવો રાગ પર નવા દિશામાં લઈ જવાનું તેનું જે મન છે તે પૂરી કરી છે. અને તે જ્યારે તેને દીક્ષા થવી છે ત્યારબાદ તે સંયમનો માર્ગ અપનાવશે. કેમેરામેન રાકેશ ગિરા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.